નેશનલ નહીં ઇન્ટરનેશનલ પ્રોડક્ટને ટક્કર મારે તેવું પ્રોડક્શન કરતા હોય છે. આઈટીઆઈ બાબરાના મિકેનિકલ ડીઝલ એન્જિન ટ્રેડ બેચ નંબર 75ના લાભાર્થીઓએ સતત 2 વર્ષની મહેનતના અંતે એક વર્કિંગ મોડેલ તૈયાર કરેલ છે. આઈઆઈટી વિદ્યાર્થીઓને સમકક્ષ એવું ઉત્કૃષ્ટ રેસિંગ કાર કે જેમાં મારુતિ 800નું 3 સિલિન્ડર 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરેલો છે, તેમજ બધા જ વ્હીકલમાં ડિસ્ક બ્રેકનો ઉપયોગ કરેલ છે અને જેની મહત્તમ સ્પીડ 60 કિલોમીટર રહેશે અને બીજી ઘણી ટેકનિકલ સગવડતાઓ ઉમેરી છે. આમ તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહકારથી આ કામ થયું છે. બાબરા આઈટીઆઈ ખાતે આ કારનું મોડલ બનાવેલું છે અને જે ડીઝલ મિકેનિક ટ્રેડના વિદ્યાર્થીઓએ છેલ્લા 2 વર્ષની મહેનતના અંતે આ પ્રકારનું મોડલ મારુતિ 90 કે જે મારુતિ 800નું જે મોડલ હોય એમાં બધે મોડિફિકેશન કરીને અને અમુક પાર્ટ્સ અલગ અલગ બધી કંપનીના લઈને એ રીતે એસેમ્બલ કરીને આખું મોડલ બનાવેલું છે. અત્યારે મોટાભાગની લોકોમાં માન્યતા એવી હોય છે કે જે ક્યાંય ન હાલે એ બધા આઈટીઆઈ માં હાલે, પણ અત્યારે હકીકત એ છે કે ભાઈ આઈટીઆઈના આ બધા જે વિદ્યાર્થીઓ છે એણે એ બાબત ચરિતાર્થ કરી દીધી કે કહેવાય કે આઈટીઆઈને વિદ્યાર્થી પણ આઈટીઆઈની સમકક્ષ છે. જે આ રેસિંગ કારનું મોડલ જે બનાવેલું છે એ જે આઈઆઈટીના વિદ્યાર્થીઓ જે રીતે બનાવે એ જ રીતે બનાવેલું છે. આ ગાડીનું નામ અમે એમડીઈ એડવેન્ચર ઓફ એમડીઈ આપેલું છે, મતલબ કે મિકેનિક ડીઝલ એન્જિન બેચ નંબર 75નું સાહસ. રિપોર્ટ ગોર્ધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા.